નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ પ્રશ્ન બેંક એકમ 12-16, વિષય છે ગુજરાતી, ધોરણ છે 6, વિષય છે સમય છે 1 કલાક અને તારીખ છે 25-2-2023, જેના કુલ ગુણ હતા 25. તો આજે આપણે એના સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરવાના છે. તો સમય બગાડતા પહેલાં આપણે શરૂઆત કરી દઈએ ઝડપથી. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા વિષયો પૈકી કોઈ પણ એક વિષય પર તમારા વિચારો રજૂ કરો. તો અહીંયા આપણે 5 પ્રશ્નો આપેલા છે, એમાંથી આપણે કોઈ પણ એક વિષય આપણે લખવાનું છે. તો સીધા એના જવાબ જોઈએ તો અહીંયા જ આપણે સીધા એના જવાબ આપેલા છે, જેમાં પહેલું છે કે પ્રવાસ સમયની યાદગાર ઘટના. તો એના માટેનો પૂરેપૂરો જવાબ છે એ અહીંયા આપણે લખેલો છે, જે આપ વિડીયો પોઝ કરી અને લખી શકો છો. બીજો પ્રશ્ન એમાં હતું મારી બા, તો એના વિશે જે કંઈ આપણે લખી શકીએ એ બધું જ અહીંયા આપણે લખવાનો પ્રયત્ન કરેલો છે, જેને પણ તમે વિડીયો પોઝ કરી અને લખી શકો છો. આગળ જોઈએ તો પ્રશ્ન 1 અને 2 આપણે એની ચર્ચા કરી લીધી છે. હવે આપણે જોઈએ, પહેલા પ્રશ્નની ચર્ચા કરી, બીજો પ્રશ્ન છે એમાં મારી બા, તો એની પણ આપણે ચર્ચા કરી. પછી હવે જોઈએ તો પ્રશ્ન 3, કોઈ પણ એક વિભાગના માગ્યા મુજબના જવાબ લખો. તો અહીંયા વિભાગ અ જોઈએ આપણે, તો રેખાંકિત શબ્દને યોગ્ય રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને વાક્ય આપણે ફરીથી લખવાનું છે, જેમાં અમિતને પૂરી વાત ન સાંભળી તેથી તે છોભીલો પડી ગયો. તો એની જ આપણે એના જવાબ તરીકે આ રીતના લખી શકીએ કે અમિતે પૂરી વાત ન સાંભળતા સાંભળી તેથી તે શરમાઈ ગયો. બીજું છે એમાં ધીમે ધીમે ચાલતા, વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધવાનું છે, તો એમાં ક્રિયા વિશેષણ છે ધીમે ધીમે. ત્રીજું વાક્ય જોઈએ તો રેખાંકિત શબ્દની જોડણી સુધારી વાક્ય ફરીથી લખો. તો અહીંયા આપણે અંજલિ જે છે એ આ રીતના લખવાનું થાય છે. આગળ જોઈએ તો વાક્યમાંથી વિશેષ્ય શોધી લખો. પર્વતમાંથી એક લાંબી નદી વહેતી હતી, તેમાં વિશેષ્ય છે નદી. આગળ જોઈએ તો 5મું, નીચેમાંથી કયું સમાનાર્થી જોડકું સાચું નથી, તો એમાં આવશે ડી, સાગર અને નદી. હવે બ વિભાગ જોઈ, એના 5-5 પ્રશ્ન જોઈ અને જવાબ જોઈએ. પહેલો, તો સવિતાબેન વહુ દરિયાદિલ હતા. બીજા વાક્યમાં છે એ સૌથી, એ જવાબ આવે છે. ત્રીજા વાક્યમાં બોલપેનથી રિફિલ ખલાસ થાય એટલે બદલી નાખવાની, એ જવાબ આવશે. ચોથામાં છે મરચા અને 5મામાં આવશે બ, લોચન નયન. ક વિભાગ જોઈએ તો એના પ્રશ્ન અને જવાબ જોઈએ, તો એમાં પહેલા જવાબ આવશે હું મારા બાને ખૂબ જ પ્રિય, બીજામાં આવશે ભાવથી, ત્રીજામાં વાક્ય છે એ આ રીતના લખીશું કે સામસામે 2 માતાઓ અને વચ્ચે તેમના 2 શિશુઓ. આગળ જોઈએ ચોથું વાક્ય, તો એમાં આવશે જમરૂપ. અને 5મું છે એમાં આવશે યાત્રા 11 વાગ્યે શરૂ થઈ. 5મું ડ વિભાગ જોઈએ, એમાં પહેલો પ્રશ્ન જોઈએ જવાબ તરીકે, તો એમાં આવશે કે મને ફિલ્મમાં ટેસડો પડી ગયો, બીજા વાક્યમાં મોટેથી, અને ત્રીજા વાક્ય તરીકે જોઈએ તો અસ્વસ્થામાં 7 ચિરંજીવીમાંનો 1 છે. ચોથું જોઈએ તો એમાં આવશે સુનિતા. અને 5મું છે એમાં આવશે બ એટલે કે વાંસળી. હવે ઈ વિભાગ જોઈ લઈએ તો એના પહેલા જવાબમાં આવશે રીતેશ હંમેશા વાતોના વડા કરતો, દોડતું બીજાનો જવાબ. ત્રીજાના જવાબ તરીકે જોઈએ તો ગિરનાર ઉપર ઉત્તમ સ્થાપત્ય કળા દર્શાવવા જૈન મંદિરો આવેલા છે. ચોથું જોઈએ તો કબાટ. અને 5મામાં જોઈએ તો સી, અમૃત વિષ. આગળ જોઈએ પ્રશ્ન 4, તો અધૂરી વાર્તા તમારા શબ્દોમાં પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક મોટું જંગલ હતું, એના વિશે તમારે વાર્તા લખવાની છે શબ્દોનો ઉપયોગ કરી. બીજું છે એક શહેરના મોટા બગીચા, તો એ અહીંયા આપણે આપેલું છે. આગળ જોઈએ તો એ જે જંગલની આપણે વાર્તાની વાત કરી, તો એ આખી જંગલની વાર્તા અહીંયા આપણે આપેલી છે, જે વિડીયો પોઝ કરી અને તમે લખી શકો છો. આગળ આવી રીતના 5-5 વાર્તા છે એ તમારી રીતના તમે લખી શકો છો. હવે જોઈએ પ્રશ્ન 5, એમાં અ વિભાગ છે કે એના બિલમાંથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે એનો જવાબ આ રીતના લખી શકાય કે ભાઈ મોંઘી, તો કે પંચિંગ મશીન અને સસ્તી છે એ સેલોટેપ છે. બીજાના જવાબમાં આવશે માર્કન પેન અને સેલોટેપ. ત્રીજાના જવાબમાં સ્ટેશનરી પર ચોખા ન મળે. ચોથામાં આવશે બદલાવી લઈશું. અને 5મામાં આવશે 118. બીજો બ વિભાગ જોઈએ, એનું બિલ અને એના પ્રશ્નના જવાબ જોઈએ, તો પહેલો પ્રશ્ન છે એના જવાબમાં આવશે સી, દુકાન. બીજું છે એમાં આવશે કઠોળ. ત્રીજું છે એમાં તલનું તેલ.
ચોથું છે એમાં પહેલવાનનું, અને પાંચમું છે એમાં આવશે તલના લાડુનો મુખવાસ અને સાની. આગળ ક વિભાગ જોઈએ તો ક વિભાગના પાંચ પ્રશ્નો અને એના જવાબ જોઈએ તો પહેલા જવાબમાં આવશે 750 રૂપિયા મળશે, બીજા જવાબમાં જાનકી આ ચિત્રની સ્પર્ધામાં પેન્સિલ રંગ કરે છે તો તેનું ચિત્ર માન્ય ગણાશે શા માટે, એને પણ આપણે જોઈ લેશું. એટલે કે એનો જવાબ છે અહીંયા ના, કેમ કે ચિત્રમાં માત્ર પોસ્ટર કલરનો જ ઉપયોગ કરવાનો છે. ત્રીજો પ્રશ્ન જોઈએ તો ઇનામની રકમ તેમાં જમા કરવા માટે. ચોથો પ્રશ્ન છે એના જવાબમાં આવશે ના, અને પાંચમા જવાબમાં આવશે બે. આગળ જોઈએ ડ ચોથો વિભાગ, તો એના પ્રશ્ન અને જવાબ જોઈએ તો પહેલા જવાબમાં આવશે અડધી ટિકિટ લઈ અડધી પાછી આપે, બીજામાં આવશે જીએસટી અને એસ સી જીએસટી અને એસ જીએસટી, ત્રીજામાં આવશે ચોથી હરોળમાં, ચોથામાં આવશે ના ટિકિટ શનિવાર માટે જ માન્ય રહેશે તેથી, અને પાંચમામાં આવશે 79. આગળ ઈ વિભાગ જોઈએ તો એના પ્રશ્ન અને જવાબમાં જોઈએ તો પહેલા જવાબમાં આવશે વાર્તા હો વાર્તા, બીજો જવાબ છે એ હમણાં આપણે નીચે જોઈએ, ત્રીજો જવાબ છે એમાં આવશે રૂપિયા 30, ચોથો જવાબ છે એમાં બે અંકો એક સાથે, અને પાંચમામાં આવશે ડી, અને આપણે બીજો જે બાકી રાખ્યો તો એ પ્રશ્નમાં આવશે સંપાદક શ્રી વાર્તાઓ હો વાર્તા તૃતીય સંસ્થા વિદ્યાનગર ભાવનગર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠની ચર્ચા એટલે કે આપણે એકમ કસોટીની ચર્ચા પૂર્ણ કરી છે. આશા રાખું છું કે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ખૂબ ખૂબ ધન્યવાદ.